તો વીરપુરમાં વીરપુર પોલીસ દ્વારા વીરપુરની સીમ વિસ્તારમાં એક મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ મહિલાને 2 માસ પૂર્વે હત્યા કરીને અહીં દફનાવવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ સુરતનો રહેવાસી એવો રવિ વસાવા વીરપુરમાં તેની પત્ની સાથે રહીને મજૂરી કામ કરતો હતો અને વીરપુરના જેઠાબાપાના ટેકરા પાસે ઝૂંપડું બાંધીને રહેતો હતો. સાથે તેના 2 બાળકો પણ રહેતા હતા. 2 માસ પૂર્વે તેની પત્ની સાથે કોઈ માથાકૂટ થતાં તેને તેની પત્નીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ હત્યારો પતિ રવિ લાશ પાસે 2 કલાક જેવા સમય સુધી બેસી રહ્યો હતો અને ત્યારબાદ તેની લાશને પોતાના ઝૂંપડાથી 1 કિલોમીટર દૂર કબ્રસ્તાનમાં દફનાવી દીધી હતી. ત્યારબાદ આરોપી રવિ વસાવા સુરત આવી ગયો હતો અને તેનાથી તેના બાળકો નહીં સચવાતા તેને તેના બાળકોને અનાથ આશ્રમમાં મૂકી દીધા હતા. સુરત આવીને તે મરેલા પશુઓના નિકાલ માટે કામ કરતો હતો અને ફુરસદમાં રહેતો હતો. જ્યારે પણ તેને તેના પિતા સાથે માથાકૂટ થતા તેને તેના પિતાની પણ હત્યા કરી હતી, જેનો સુરતના કિમ પોલીસ સ્ટેશનમાં નોંધી ચૂકાયો હતો, જેમાં શંકાના આધારે કિમ પોલીસે રવિ વસાવાની ધરપકડ કરતા અને કડક પૂછપરછ કરતા આરોપી રવિ વીરપુરમાં પોતાની પત્નીને પથ્થર મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે વીરપુર પોલીસ અને જેતપુર ડિવિઝન પોલીસ દ્વારા આજે રવિ વસાવાએ જે જગ્યાએ તેની પત્નીને દફનાવી હતી તે જગ્યાએ જઈને ખોદકામ કરેલું હતું અને લાશને બહાર કાઢી લીધી હતી. લાશને બહાર કાઢીને લાશને વધુ તપાસને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબમાં મોકલવાની તાજવીજ કરી હતી. આરોપી 2 હત્યા કરી ચૂક્યો છે અને તે હત્યા કરવા માટે પથ્થર મારીને હત્યા કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી સુરતના કિમ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે અને પોલીસ હિરાસતમાં છે. પોલીસ હજુ વધારે તપાસ હાથ કરી રહી છે. સુરેશ ભાલિયા, ZS TV, વીરપુર. સાહેબ, આજે જે અહીંયા એક લાશ ખોદીને કાઢવામાં આવી છે, આ ક્યાં કામસર આ લાશ ખોદીને બહાર કાઢવામાં આવી છે અને આ ક્યાં ગુનાના અનુસંધાને આ આપની કામગીરી કરી? સુરત ગ્રામ્યમાં કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1st ગુના રજિસ્ટર નંબર 36/19 IPC કલમ 302 નો આરોપી રવિ ઉર્ફે રવલો સન ઓફ પ્રતાપભાઈ વસાવા નાવો ત્યાં પકડાયેલ છે અને ત્યાં એના પિતાનું પથ્થર મારીને મોત નિપજાવી અને એને દાટી દીધેલ હતા અને એના અનુસંધાનમાં ત્યાંની પોલીસ આગળ એણે કબૂલાત કરી છે કે મારી પત્નીને પણ ત્યાં મેં આ જ રીતના મારી અને ત્યાં દાટેલ છે. જે હકીકત આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નાવોની રૂબરૂનું પંચનામું કરી અને કાયદેસરની કાર્યવાહી કરી ડેડ બોડીને CRPC 176(3) મુજબ બહાર કઢાવી અને સાયન્ટિફિક PM કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પ્રયત્ન કરેલ છે. સાહેબ, આ જે ઘટના છે તે ક્યારે બની હતી? આ બનાવ જે છે એ આશરે 4-1 માસ અગાઉ બનેલો છે, પરંતુ અહીંયા ઝૂંપડામાં પતિ પત્ની રહેતા હતા અને એના બાળકો સાથે એના બાળકોને ત્યાં અનાથ આશ્રમમાં રાખેલ છે અને આજ સુધી આ બનાવ બાબતે અત્રે કોઈ જાણ નહોતી, પરંતુ એનો જે પતિ છે તે ત્યાં પકડાયા બાદ ત્યાં એની કબૂલાત અને ત્યાં બીજા એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન આધારે આગળની કાર્યવાહી હાથ ધરવા પ્રયત્ન કરેલ છે. પતિ પત્નીના ઝઘડાના કારણે બનાવ બન્યો તો એવું હાલ ત્યાંનું કબૂલાત છે, પરંતુ FSL
એનું પીએમ થયા બાદ આગળની કાર્યવાહી કરવા